વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો પાન નંબર ચોવીસ એક્ટિવિટી ટુ એક્ટિવિટી ટુમાં ખૂબ જ સરસ મજાની નાનકડી એવી સ્ટોરી આપણને આપવામાં આવી છે તો એ સ્ટોરી સમજતા પહેલાં આપણે થોડીક સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થનો અભ્યાસ કરીશું સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ પિકનિક પી આઈ સી એન આઈ સી પિકનિક એટલે ઉજાણી અથવા કે સહેલ કરવી ત્યારબાદ જોઈશું ફેમિલી એફ એ એમ આઈ એલ વાય ફેમેલી એટલે કુટુંબ પરિવાર લેક એલ એ કે એ લેક એટલે સરોવર ક્લીન સી એલ ઈ એ એન ક્લીન એટલે સ્વચ્છ કેરફુલ સી એ આર ઈ એફ યુ એલ કેરફુલ એટલે કાળજી વાળું અથવા કે ધ્યાન રાખવું ત્યારબાદ બેનિયન ટ્રી બી એન વાય એન ટી આર ડબલ ઈ બેનિયન ટ્રી એટલે વોટનું ઝાડ બોટ રાઇડ બી ઓ એ ટી ડી ઈ બોટ રાઇડ એટલે નૌકા વિહાર ટુ રો ટી ઓર ઓ ડબલ્યુ ટુ રો એટલે કે હોડી હંકારવી જેન્ટલી જી ઇન ટી એલ વાય જેન્ટલી એટલે ધીમેથી સ્ટ્રીમ એસ ટી આર ઈ એ એમ સ્ટ્રીમ એટલે ઝરણું ત્યારબાદ છેલ્લી સ્પેલિંગ જોઈશું મેરીલી એમ ઇ ડબલ આર આઈ એલ વાય મેરી એટલે આનંદપૂર્વક હવે આપણે એક્ટિવિટી ટુની સ્ટોરી સમજીશું ત્યારબાદ એક્ટિવિટી ટુ રીડ એન્ડ એન્જોય યસ્ટરડે વોઝ સન્ડે મિત્રો અહીં તમે જોઈ શકો છો યસ્ટરડે અને વોઝ જે ભૂતકાળ દર્શાવે છે યસ્ટરડે એટલે ગઈકાલે વોઝ એટલે હતો હતી હતું જેવો અર્થ થાય છે સન્ડે એટલે રવિવાર યસ્ટરડે વોઝ સન્ડે ગઈકાલે રવિવાર હતો શિવાની વેન્ટ ઓન અ પિકનિક વિથ હર ફેમિલી પિકનિક એટલે કે ઉજાણી કરવું ફેમિલી એટલે કે કુટુંબ શિવાની તેના કુટુંબ સાથે ઉજાણીએ ગઈ હર ફ્રેન્ડ નીતુ ઓલ્સો વેન્ટ વિથ ધેમ વિથ એટલે કે સાથે તેની બહેનપણી નીતુ પણ તેઓની સાથે ગઈ ધે વેન્ટ ટુ અ પિકનિક પ્લેસ નિયર ધ લેક લેક એટલે સરોવર પ્લેસ એટલે સ્થળ તેઓ સરોવર પાસેના ઉજાણીના સ્થળે ગયા બીજા પેરેગ્રાફમાં ધ ચિલ્ડ્રન સેટ નિયર ધ લેક બાળકો સરોવર પાસે કિનારે બેઠા હતા નીતુ સેડ નીતુએ કહ્યું ધ વોટર ઇઝ ક્લીન ક્લીન એટલે કે ચોખ્ખું અથવા કે સ્વચ્છ પાણી સ્વચ્છ છે લેટ્સ કીપ અવર લેગ ઇન ઇટ કીપ એટલે કે રાખવું કે ચાલો આપણે આપણા પગ તેમાં રાખીએ ઓ હાવ કોલ્ડ ઇટ ઇઝ કોલ્ડ એટલે કે ઠંડુ આ તે કેવું ઠંડુ છે મધર સેડ મમ્મીએ કહ્યું લુક હિયર ચિલ્ડ્રન લૂક એટલે કે જોવું બાળકો અહીં જુઓ બી કેરફુલ કેરફુલ એટલે કે કાળજી રાખવી કે કાળજી રાખજો ઓકે સેટ ધ ચિલ્ડ્રન સારું બાળકો બાળકોએ કહ્યું ઇટ વોઝ અબાઉટ નોન બપોરનો સમય હતો મધર સેટ મમ્મીએ કહ્યું યસ વિથ જોય એટલે કે બપોરનો સમય હતો અને મમ્મીએ ખુશીથી યસ એટલે કે હા કહ્યું ધે સેટ અન્ડર અ બેનિયન ટ્રી મિત્રો બેનિયન ટ્રી એટલે કે વડનું ઝાડ કે તેઓ વડના ઝાડ નીચે બેઠા ત્યારબાદ આગળનો પેરેગ્રાફ જોઈશું ઈટ વોઝ અબાઉટ 3 ઓ' clock ઇન ધ આફ્ટરનૂન આફ્ટરનૂન એટલે કે બપોરનો સમય બપોરના લગભગ 3 વાગ્યા હતા ફાધર સેડ પપ્પાએ કહ્યું કમ ચિલ્ડ્રન અહીં આવો બાળકો લેટ્સ ગો ફોર અ બોટ રાઈડ લેટ્સ એટલે કે ચાલો બોટ રાઇડ એટલે કે નૌકા વિહાર ચાલો બાળકો આપણે નૌકા વિહાર માટે જઈએ ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ અને બધા બાળકો નૌકા વિહાર માટે ગયા ધ ચિલ્ડ્રન સેંગ ધ સોંગ સેંગ ધ સોંગ બાળકોએ ગીત ગાયું રો રો યોર બોટ રો 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 યોર બોટ કે હંકારો હંકારો તમારી હોડી જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ સ્ટ્રીમ એટલે કે ઝરણો અને જેન્ટલી એટલે કે ધીમે ધીમે ઝરણામાં ધીમે ધીમે મેરી લી મેરી એટલે કે આનંદપૂર્વક 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 લાઈફ હેપી ડ્રીમ ડ્રીમ એટલે કે સ્વપ્ન ને લાઈફ એટલે જીવન જીવન એક સુંદર સ્વપ્ન છે ઇન ધ ઇવનિંગ ધે રિટર્ન હોમ રિટર્ન એટલે કે પાછા ફરું ને સાંજે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારબાદ આગળ જોઈશું ત્યારબાદ આગળ જોઈશું એ અને બી વિભાગના વાક્ય વાંચો અને જોડો અહીં આપણને જોડકા આપવામાં આવેલા છે જે મિત્રો તમારે નોટબુકમાં લખવાના રહેશે તો પેલું જોઈશું આપણે લેટ્સ કીપ અવર લેક્સ ઇન ધ વોટર કે ચાલો આપણા પગ પાણીમાં મૂકીએ

ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઈડ કે તેઓ બધા જ નૌકા વિહાર માટે ગયા અને છેલ્લું વાક્ય લેટ સિંગ અ સોંગ કે ચાલો ગીત ગાઈએ તો એની સાથે આવશે પહેલું વાક્ય ધે સેંગ અ સોંગ કે તેઓ એ ગીત ગાયું ત્યારબાદ આપણે આગળ જોઈશું હવે ઉદાહરણ મુજબના વાક્ય બોલો અને લખો એ વિભાગમાં લેટ્સ ફ્લાય કાઇટ્સ કે ચાલો પતંગ ચગાવીએ બી વિભાગમાં ધી બોટ ફાયુકાઇટ્સ કે તેઓએ પાંચ પતંગ ખરીદ્યા પરંતુ મિત્રો તમે અહીં જોઈ શકો છો પહેલાં પતંગ ચગાવવાની વાત કરવામાં આવી છે જો પતંગ ક્યારે ચગાવીશું કે જ્યારે આપણી પાસે પતંગ હશે ત્યારે તો પહેલાં તે પતંગોની ખરીદી કરશે તો ખરીદી કરવા માટે અહીં આપણને ભૂતકાળનું અનિયમિત ક્રિયાપદ આપવામાં આવેલું છે બોટ જે બાયનું ભૂતકાળનો રૂપ છે બી યુ વાય બાયનું ભૂતકાળનું અનિયમિત ક્રિયાપદ છે ફરીવાર લેટ્સ ફ્લાય કાઇટ્સ કે ચાલો પતંગ ચગાવીએ તો જવાબમાં આપણને આપી દેવામાં આવ્યું છે બોટ કાઇટ્સ કે પાંચ પતંગ ખરીદ્યા એ વિભાગ લેટ્સ ખાલી જગ્યા કબડ્ડી તો એ આપણે જવાબ બી વિભાગમાંથી જોઈને લખીશું ધે પ્લેડ કબડ્ડી કે તેઓ કબડ્ડી રમતા હતા તો તેઓ કબડ્ડી રમતા હતા તો હતા માટે અહીંયા ઈડી પ્રત્યે લગાવવામાં આવ્યું છે મિત્રો તો ઈડી આપણે કાઢી નાખીશું એની જગ્યાએ તેનો આવશે મૂળરૂપ એટલે કે પ્લે પી એલ એ વાય તો લેટ્સ પ્લે કબડ્ડી કે ચાલો કબડ્ડી રમીએ આવી રીતે તમારે લખવાનો રહેશે એ વિભાગમાં ખાલી જગ્યા આપણને આપવામાં આવી છે મિત્રો એટલે બી વિભાગ દ્વારા આપણે લખીશું વી રીડ સ્ટોરી બુક્સ ઇન ધ રિસેસ આપણે રિસેસ દરમિયાન વાર્તાની ચોપડી વાંચીશું તો પહેલાં તો આપણે ઉદાહરણમાં આપ્યું એ પ્રમાણે પહેલા લખીશું આપણે લેટ્સ એટલે કે ચાલો રીડ એટલે કે વાંચન કરવું ને સ્ટોરી બુક એટલે કે વાર્તાની ચોપડી કે ચાલો આપણે વાર્તાની ચોપડીઓ વાંચીએ ત્યારબાદ છેલ્લી ખાલી જગ્યા એ બી વિભાગમાંથી જ આપણે લખીશું આશિકા એન રાહુલ રોટ અ લેટર મિત્રો અહીં રોટ શબ્દ આપવામાં આવેલો છે રોટ જે ભૂતકાળનું રાઈટનું રાઈટનું અનિયમિત ક્રિયાપદ છે ડબલ્યુ આર આઈ ટી ઈ રાઈટનું રોટ થશે એટલે કે અનિયમિત ક્રિયાપદ આશિકા અને રાહુલ એ પત્ર લખ્યો તો એના આપણે જવાબમાં લખીશું પહેલાં તો આપણે લેટ્સથી શરૂઆત કરીશું લેટ્સ રોટનું રાઈટ થઈ જશે લેટ્સ રાઈટ અ લેટર આ રીતે જવાબ આવશે તો મિત્રો આ તમારે નોટબુકમાં અને પાઠ્યપુસ્તકમાં પણ લખવાનું રહેશે અહીં આપણો આ ભાગ પૂરો થાય છે વંદે માતરમ